दानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रनु सागर ग्रंथनी अंदर एम लखे छे અને સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને એમ કથા સંભળાવે છે કે ભગવાન શ્રીહરિ પોતાની માતા ભક્તિ દેવીને વૈરાગ્યને ઉપજાવવા માટે જીવ પ્રાણી માત્રને ભગવાનમાં હેત થાય અને જગતમાંથી પ્રીતિ તૂટે એને અર્થે યમયાતનાનું વર્ણન કરે છે કે જે યમયાતનાને સાંભળીને સામાન્ય બુદ્ધિવાળો જીવાત્મા પણ આ જગતના સ્વરૂપને સાચું જાણી પુરુષોત્તમ નારાયણની અંદર જોડાઈ શકે. આગળ પૂર પહેલું તરંગ 63ની અંદર સ્વામી લખે છે કે મહારાજે ભક્તિ માતાને કીધું, જૈસે જિનકે પાપ જેહિ દેખ કે તૈસી રીત જમદૂત કે પાસ તબ હી દુઃખ દેવાવત નીત પાપ પાપી કે જીતને ઓ નિશાન નામ સહિત કબૂલ કરાવત મુખ તેહી તિલ ભર ન કહત અનિત. પાપી જીવાત્માને યમરાજાના દરબારમાં લઈ જવામાં આવ્યો. જેવા જેના પાપ હતા એવા એના પાપ પ્રમાણે જમદૂતો એ પાપની ત્યાં એને સજા આપે છે, એની પાસે પાપની કબૂલાત કરાવે છે કે આ તે પાપ કર્યું છે. જો એ પાપની કબૂલાત કરવા તૈયાર ન થાય તો એને મારે છે અને એને એને કરેલું પાપ છે એની યાદ અપાવે છે. એમની પાસે કોઈક એવા કેમેરા છે કે જીવને રતી રતીનું યાદ આવવા લાગે છે. કદાચ આજે ભૂલી ગયો હોય પરંતુ એ લોકો જ્યારે માર મારે છે ત્યારે જીવને પોતાના તમામ દુષ્કર્મો ઓટોમેટિક યાદ આવે છે, એની પાસે કબૂલાત કરાવે છે, દરેક પાપની નિશાની આપે છે કે તે આ જગ્યાએ આ રીતે આ ખૂનામાં આ વ્યક્તિ સાથે આ રીતનું કપટ, આ રીતનો છળ, આ રીતનો દગો, આ રીતની ક્રિયા કરી હતી અને એની આ નિશાની છે. બિલકુલ અનિતિ કરતા નથી. મહારાજ પોતાની માતાને કહે છે, હે માં, એ યમદૂતો આટલા ક્રૂર હોવા છતાં પણ, દયા વિનાના દેખાતા હોવા છતાં પણ નીતિમાન છે. ત્યાં કોઈ લાગવક ચાલતી નથી, ત્યાં કોઈ ઓળખાણ ચાલતી નથી, ત્યાં કોઈ લાંચ ચાલતી નથી. જેવી કરની એવી ભરની, ત્યાં એવો દંડ એને થાય છે. જે લોકો પાપી કહેવાય છે
તે પાપ કરીને મેલા થઈ ગયા હોય છે. કપડું હોય એને તમે ગંદા પાણીમાં નાખી રાખો તો મેલું થઈ જાય. કપડું હોય એને તમે ધોવો જ નહીં તો અમેરિકા જેવા દેશમાં જ્યાં ધૂળ નથી ઉડતી ત્યાં પણ 15 દિવસનું કપડું હોય તો મેલું થઈ જાય. એવી રીતે કપડાં જેમ મેલા થઈ જાય છે એમ જીવાતમાં પણ પાપ કરીને મેલો થઈ જાય છે. કપડું ગંદું થઈ જાય છે એનો અર્થ એવો નથી કે કપડાના દોરા છે એ દોરા પણ કાદવરૂપ થઈ ગયા છે, કચરારૂપ થઈ ગયા છે, પણ એ દોરા ઉપર કાદવ એવો ચોંટી ગયો છે, ધૂળ એવી ચોંટી ગઈ છે કે એની ગંધ, એની ખરાબ પ્રકારનું સ્વરૂપ એ બધું બીજા બધાને જોવામાં આવે અને બોલે કાં તો મેલા કપડાં પહેરે છે, ગંધાતા કપડાં પહેરે છે. એમ જીવ છે એ તો ચોખ્ખો જ છે, પરંતુ પાપ કરવાની વૃત્તિના કારણે જે પાપની ક્રિયા બહુ વારે વારે એને કરી એટલે એનો જીવ મેલો થઈ ગયો. હવે એને ધોવા માટે પાપી જન કહાવત જે તે પાપ કરી કે મલિન રહે તે તે વસન સમ શુદ્ધ કરત જામ દોતા વસન સમ શુદ્ધ કરત જામ દોતા પાપ કીચ મે જે તે રહે ખૂતા પાપ કીચ મે જે તે રહે ખૂતા. પાપના કીચડમાં ખૂંતી ગયા હોય એવા જીવને જેમ પેલો ધોબી કપડાને ધોઈને શુદ્ધ કરે એવી રીતે જમદૂતો એને મારીને એના પાપને ધોઈને એને ચોખ્ખો કરે છે. જમદૂતો તો જીવના ઉપકારી છે, કારણ કે એના પાપ ધોવાય એ ચોખ્ખો થાય તો એ બંધનમાંથી છૂટે અને ફરીથી પાછો એને ક્યારેક આગળ વર્ણન આવશે એ પ્રકારે મનુષ્ય દેહ મળે. જે મનુષ્યો વ્યભિચારનું પાપ કરનારા છે તેમને દુઃખ ભોગવવા માટે મોટા દારૂણ નરકના કુંડો બનાવ્યા હોય છે. સેંકડો ને હજારો અપાર નરકના કુંડ રહ્યા છે, તેમાંથી કેટલાક નરક કુંડના નામ હવે કહું છું. નરકના કુંડો હજારો ને સેંકડો પ્રકારના છે, મહારાજ કહે છે એક પ્રકારનો કુંડ નથી, કારણ કે જીવ પાપ અનેક પ્રકારના, અનેક જીવાત્માઓ અનેક રીતે પાપ કરે છે. જીવ એટલો બધો સંગે કરીને કે પૂર્વના કર્મે કરીને ઘણા કર્મો એવા કરે છે, ધર્મવાળો પણ કરે અને અધર્મવાળું પણ કરે, બે ભેગું કરતો હોય. ભગવાનનો ભગત હોય ને તો ભગત તરીકે દેખાય અને પાછો ભગતની સભામાંથી દૂર જાય ને તો એટલામાં એટલો હલકો થગટ પણ થઈ જાય, આવું થાય. જીવ અનેક પ્રકારથી મેલો થાય છે અને અનેક પ્રકારના પાપ કરે છે, અનેક રીતે કરે છે, સૂક્ષ્મ કરે છે, મોટા કરે છે, પણ એ પાપને ધોવા માટે અનેક પ્રકારના નરકો છે. એમાંના થોડાક નરકોના નામ ભગવાન કે હું કહું છું, માં સાંભળો. તેમાં આમ તો કુલ ઘણા બધા નરકો છે પણ શ્રીમદ ભાગવતની અંદર 21 નરકો મુખ્ય ગણાવ્યા છે, 21. બીજા 7 નરકોના નામ પણ શ્રીમદ ભાગવતમાં છે, ગરુડ પુરાણમાં પણ એનો ઉલ્લેખ છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ પણ આ નરકો ગણાવ્યા છે. એ પ્રમાણે કુલ 28 નરકોનો ઉલ્લેખ નામ સહિત મળે છે. એ સિવાય એવા તો અપાર નરકના કુંડો છે અને અલગ અલગ પ્રકારની સજા છે. પહેલું નરકનું નામ છે, તેમાં તામિશ્ર, બીજું અંધ તામિશ્ર, ત્રીજું રૌરવ, ત્રીજું મહારૌરવ, પછી કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, અંધકૂપ, શુકરમુખ, સંદંશ, અતિ દુઃખધામ કૃમિભોજન, તપ્તસુરમી, વૈતરણી, વજ્રકંટક સાલમલી, પ્રાણરોધ, પુયોદ, સારમેયાદન, લાલાભક્ષ, વૈશસન, અયહપાન, અવિચિકા અને ક્ષારકર્દમ, આ બધા નરકના કુંડ છે. અહીં આગળ આધારાનંદ સ્વામીએ લગભગ 22-23 નરકના કુંડોના નામ કીધા છે.
પણ આવા કુંડો તે સિવાય બીજા પણ અપાર નરકના કુંડ છે, તેના બધાના લક્ષણ અને વિગત શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદના 26મા અધ્યાયમાં કહી છે, અને પાપ કરનારા જે દુષ્ટ જીવ છે તેની દુર્ગતિની વાત પણ ત્યાં કહી છે. મહારાજે આવું પોતાની માતાને કીધું છે. સૌ પ્રથમ આની અંદર થોડાક ટૂંકમાં આપણે આ નરકો કેવા પાપ કરવાથી આ નરકના દુઃખ આવે છે એ થોડુંક ટૂંકમાં બે બે લીટીમાં જાણી લઈએ. સૌ પ્રથમ નરક આવ્યું તામિશ્ર નરક. તો એ નરકની અંદર કોણ પડે છે? ગઈકાલે જે વાત આવી હતી એ તો ફક્ત ટેસ્ટ હતો, હવે એની ઓરિજિનલ સજા શરૂ થાય છે. એ જ્યારે ધર્મરાજાની સામે પ્રશ્નો પૂછવા લાગે છે કે તમે ધર્મરાજા થઈને તમારાની અંદર તમારી અંદર દયા નામનો છાંટો નથી, ત્યારે ધર્મરાજા પછી ક્રોધિત થઈને કહે છે કે આ દુષ્ટને હવે એના ખાતું કાઢો અને એના ખાતા પ્રમાણે એક એક પાપની સજા કરવા માટે નરકના કુંડોમાં નાખો. 24 અવર્સ, 24 કલાક જે નરકના કુંડમાં ક્યારેય પણ રજા પડતી નથી. નરકના કુંડની અંદર યમદૂતો ક્યારેય રજા લેતા નથી, સૂતા પણ નથી. રાત અને દિવસ અખંડ ડ્યુટી એ લોકોની ચાલુ રહે છે, અને રાત અને દિવસ જીવને અખંડ ત્યાં દુઃખ આપવામાં આવે છે. એક ઘડી પણ રજાનો ત્યાં, અહીં જેમ સેટરડે સન્ડે રજા છે એમ જમપુરીમાં સેટરડે સન્ડે પણ રજા નથી, એટલું કામ એ લોકો કરે છે. ઉપકાર છે જીવ ઉપર, ચોખ્ખો કરવા જીવને, જીવને ચોખ્ખો કરવા યમદૂતો રાત દિવસ ડ્યુટી ભરે છે. બોલો, રાત દિવસ. પહેલો કોણ છે? તામિશ્ર. પારકાનું ધન હર્યું હોય, પરદારા હરી હોય, કોઈની સ્ત્રી હરી લીધી હોય કપટ કરીને, પારકાના બાળ બચ્ચાઓ હર્યા હોય, એવા પાપીને જમદૂતો તામિશ્ર નરકમાં નાખે છે. એ નરકનો કુંડ કેવો છે? તો બહુ ઊંડો છે, એમાં અંધારું છે. પાપીને ગળું ઝાલીને ધક્કો મારીને એમાં નાખે છે, ખાવા પીવાનું કાંઈ નહીં, ઉપરથી ધોકા મારે ત્યારે કારમી ચીસો પાડે, હું કરું ક્યાં જાઉં, પણ ત્યાં આગળ એને અતિશય એવું દુઃખ આપે છે. એ તામિશ્ર નરકની અંદર એ સૌ પ્રથમ એને ત્યાં દુઃખ ભોગવવા માટે જીવને આ નરકમાં નાખે છે. ત્યાં હજારો વર્ષ સુધી દુઃખ ભોગવે, હજારો વર્ષ સુધી. પાછું એક કરેલું પાપ હોય ને એ એક માટે એક નરક જુદું, પાછું બીજા માટે બીજો ડિપાર્ટમેન્ટ જુદો, ત્રીજા માટે ત્રીજો ડિપાર્ટમેન્ટ જુદો, એટલે જેટલા પાપ કરેલા હોય બધા ડિપાર્ટમેન્ટમાં જવાનું. એક સજાએ બધું કામ ના પતે. દરેક પાપને યાદ કરીને દરેક અલગ અલગ કુંડોની અંદર એને મોકલવામાં આવે. બીજા નંબરનો કુંડ છે અંધતામિશ્ર. ત્યાં આગળ છળ કરે, દગો કરે, કપટ કરે અને ભોળા માણસોને છેતરતો હોય. કોઈ ભોળા માણસનો સ્ત્રી અને ધન એને છેતરીને લઈ લીધું હોય એને અંધતામિશ્ર નરકની અંદર નાખે છે. ત્યાં એ કુંડોમાં ઝેરી જંતુઓ હોય છે, અને એ ઝેરી જંતુઓ જીવને બચકા ભરી ભરી અને એને તોડી ખાય છે. અને જેમ પેલું થડમાંથી ઝાડ કાપે ને કેમ પડે એમ એ જીવ એ કુંડની અંદર એકલું અંધારું, અને જીવડાઓ એને બધી બાજુથી તોડી ખાય અને ત્યાં ઊભો થઈને પડે, ઊભો થઈને પડે, ઊભો થઈને પડે, ધબ દઈને આવી રીતે ઊભો થઈને પડે ને ભાગા ભાગ કરે, પણ ભાગીને જાય, ક્યાં બોલી શકતો નથી, રોજ આવો માર ખાય છે અને રોજ એને જીવડાઓ ખાય છે. ત્યાંથી ત્રીજું નરક રૌરવ નરક. એ રૌરવ નરકની અંદર જેને અન્યાય કરેલો હોય, અનીતિ કરેલી હોય, અધર્મથી ધન મેળવેલું હોય, ગરીબને રીબાવ્યા હોય, નિર્દોષ જીવજંતુઓને માર્યા હોય, એ બધાને રૌરવ નરકમાં નાખવામાં આવે છે. ત્યાં આગળ કેવું દુઃખ છે? તો ત્યાં ભયાનક તેને જમદૂતે ત્યાં જોર કરીને અંદર નાખે છે, ત્યારે એ કુંડની અંદર કાળા નાગ, એક નહીં હજારોની સંખ્યામાં કાળા નાગ હોય કુંડની અંદર, હજારોની સંખ્યામાં. અને આ કુંડ કાંઈ નાના નથી હોતા, એના જેવા હજારો ને કરોડો જીવ એ કુંડની અંદર દુઃખી થતા હોય. હવે એક કાળો નાગ પડ્યો હોય કૂવામાં અને આપણને જો હેઠા નાખ્યા હોય તો જઈએ ખરા? અને કેવું થાય? તો હજારો કાળા નાગ હોય ઝેરી, અને એ કુંડની અંદર નાખે ને હજારો નાગ આ જીવને આજુબાજુથી વીંટાઈને, એના શરીરની આજુબાજુ વીંટાઈને એને ડંખ મારે, એવા
ભયાનક રૌરવ નરકની અંદર આ બધા પાપ કરવાના કારણે નાખે છે. ત્યાર પછીથી એને મહારૌરવ નરકની અંદર નાખે છે. ત્યાં આગળ જેને પશુઓને મારીને માંસ ખાધું હોય એને મહારૌરવ નરકમાં નાખે. ત્યાં રૂરુ નામના એવા જીવ જે સર્પ કરતાં પણ વધારે ઝેરી આવે એવું રૂરુ નામના જીવાત્માઓ ત્યાં એવા જીવડાઓ એ કૂવાની અંદર હોય છે અને એની અંદર એ જીવને નાખવામાં આવે છે. એ લોકો રાત દિવસ એને ચૂસી ખાય છે. ચૂસે ને પાછો એને ફરી યમદૂતો હાથ ફેરવે હતો એવો થાય એવું દુઃખ એને ભયાનક હજારો વર્ષો સુધી એ કુંડમાં થાય છે. પછી કુંભીપાક નામના નરકમાં નાખવામાં આવે છે જીવતા પશુઓને જેને રાંધીને ખાધા હોય. આ બધું પાપ કરવાવાળા પૃથ્વી પર છે. આવું બધું જ પાપ કરવાવાળા આ પૃથ્વી ઉપર છે જ. આમાં કીધેલા પાપ તો ખાલી મુખ્ય થોડાક છે પણ આનાથી અનંત ગણા પાપ આ પૃથ્વી પર થાય છે. તમામ પાપોની નોંધ શાસ્ત્રોએ લીધી છે. જીવતા પશુઓને રાંધીને ખાય છે. આખી ગાયોને ઊંધા માથે લટકાવી અને આમ ગરમ પાણીમાં નાખી અને ખાવાવાળા અધમ માણસો આ પૃથ્વી ઉપર છે. એવા પાપી માણસો છે કે જેને બિલકુલ દયા નથી. જીવતા પશુ ખાઈ જાય છે. જીવતા પશુ રાક્ષસ કરતાંય ભૂંડા હોય એવા લોકો છે. એને એવા પાપ કરેલા હોય અને કુંભીપાક નરકમાં નાખે છે જે હરિભક્તોની નિંદા કરતો હોય. ત્યાંથી આવે આગળ જે હરિભક્તોની નિંદા કરતો હોય, બ્રાહ્મણોથી વિરુદ્ધ કંઈ કરતો હોય, ગુરુ હોય એ ગુરુનો દ્રોહ કરતો હોય, ગુરુના વિરોધમાં હંમેશા ચાલતો હોય, વેદોનો દ્રોહી હોય, ગુરુ દ્રોહી હોય, માતાનો દ્રોહી હોય એટલે કે મા બાપનો દ્રોહી હોય એવો જે છે એને કાળસૂત્ર નરકમાં નાખે છે. કાળસૂત્ર નરકમાં ક્યાં સુધી રહે છે? તો એક બકરીને મારી નાખી હોય ને એ બકરીના જેટલા રૂવાડા છે એ રૂવાડાને 1000 વર્ષ સુધી, એક એક રૂવાડે 1000 વર્ષ, એટલા વર્ષ સુધી કાળસૂત્ર નરકમાં પડ્યો રહે. હવે આમાં જાય થોડો તો વિચાર કરીએ આપણે કે આ જન્મે આપણને મહારાજને આવા સાધુ મળ્યા ને આવા શાસ્ત્રોની વાતો મળી, આપણા માથે આ જમ પૂરી નથી. શ્રીજી મહારાજની દયાથી, મોટા પુરુષોની દયાથી, આ સત્સંગના પ્રતાપથી. પણ આ વાતને હું એટલા માટે વાંચું છું કે આ વાત જગતને જેટલી ઉપયોગી નથી એનાથી આપણને કરોડ ગણી ઉપયોગી છે. રખે આ સત્સંગના હાઈવે ઉપર ચડ્યા પછી આવે કોઈ ખોટી એક્ઝિટો, મનના ગુલામ થઈ ન લેવાઈ જાય એટલા માટે હું આ વાંચું છું. આપણે આવો દિવ્ય અને આવો અલૌકિક સત્સંગ મળ્યા પછી ભૂલા ન પડી જઈએ. આપણને ક્યારેય આ સત્સંગની અંદર ક્યારેય કોઈ પ્રકારની લુખાસ ના આવી જાય અને આપણને એમ ના થાય કે આ સત્સંગમાં શું છે, છોડો એમ કરીને ક્યાંય પૂર્વ જે કરતા હોય એ કરતા પાછા ન થઈ જઈએ. કારણ કે ઘણીક વખત થાય છે કે ઘણીક વખત જીવ પાપમાં પ્રવૃત્ત હોય ત્યાંથી સત્સંગમાં આવે, પાછો સત્સંગની અંદર ક્યાંક એની માન મોટપ ન સચવાય અથવા એનું ધાર્યું કાંઈ ન થાય, આવું કંઈક થાય તો એનું મન પાછું સત્સંગમાંથી પાછું પડે અને હતો એ પાપમાં પાછો ચડી જાય. માટે સાવધાન રહેવું જોઈએ. આપણે જો જન્મો જન્મથી સત્સંગ માટે જ મહેનત કરતા આવેલા હોય તો વાંધો ન આવે. પરંતુ જો આપણે આ બધા દારૂણ દુઃખોને ભોગવીને આ વખતે કેવળ મહારાજ અને મોટા સાધુની કૃપાથી જ આ સત્સંગમાં હોઈએ તો સાવધાન રહેવું જોઈએ. પહેલાંના કરેલા દુષ્કર્મો ફરીથી આપણને એ પાપ કરવા માટે ખેંચી ન જાય એટલા માટે આ દુઃખોને જાણી રાખવા જોઈએ. ત્યાર પછી કાળસૂત્ર નરકની અંદરથી એને અસીપત્ર વન એની અંદર નાખવામાં આવે છે. અસીપત્ર વન નામનું નરક છે. એ નરકની અંદર તાડના ઝાડ છે અને તાડના ઝાડ છે એ ઝાડના પાંદડા તલવારની ધાર જેવા છે. વેદમાં કહેલા 4 વર્ણના ધર્મો જે છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રના, એને જે લોપે પાખંડ માર્ગની અંદર પગ ભરે, અશુભ આહાર કરે, અશુભ આહાર કરે એટલે આ હોટલોનું ખાય, બહારનું તૈયાર ખાય, આ બહારના પિઝાને તાકો ખાય, એ બધું આવી ગયું અંદર, સમોસાન કચોરીઓ ખાય, એ બહારનું જે તૈયાર ખાવાનું છે એ જે ખાય, એ બધાયને આ અસીપત્ર વન નરકમાં નાખવામાં આવે છે. ત્યાં આગળ બીજા કોઈને પોતાની જાતિથી કોઈ ઉચ્ચ હોય એને ખવડાવે, વટલાવે કોઈને, વટલું નહીં વટલાવું નહીં જે વર્તમાન છે ને આપણું 5મું, એ વર્તમાનને લોપે એને આ નરકમાં નાખવામાં આવે છે. એ નરકની અંદર જેને નાખે
ત્યાં આગળ એને એ તાળના ઝાડ ઉપર ચડાવીને ત્યાંથી નીચે ખેંચવામાં આવે એ પાંદડાઓ વચ્ચેથી, એટલે એનું આખું શરીર ચીરાઈ જાય, એનું અંગ આખું છોલાઈ જાય, આવી રીતનું દુઃખ ત્યાં છે. આજ હોટલનું ખાવાની તો મજા આવે છે, આજ બહારના પીઝા ખાવાની તો મજા આવે છે, આજે તાકો ને બધું ખાવાની તો મજા આવે છે, તૈયાર બધું દેખાય છે તો બહુ રૂપાળું. પણ ભગવાનનો ભગત સાવધાન બને. જે શાસ્ત્રમાં લખ્યું છે એ આજ આપણને લાગે છે કે આ હાવ આમ ખાલી બસ લખવા ખાતર લખી નાખ્યું છે, આટલું નહીં કરીએ તો નહીં ચાલે. ના, નહીં ચાલે. જો ધામને પામવું જ છે તો નક્કી કરો કે ધામમાં જવાય એવું જ થવું છે, ધામમાં રહેવાય એવું જ થવું છે. જો નથી પામવું, ગુરુજી બહુ સરસ કે, નક્કી કરી લો ધામમાં જવું છે તો પાડવા માંડો, કરવા લાગો. જે સાંભળો છો, જે કહો છો, જે વાંચો છો એ પ્રમાણે વર્તવા લાગો, એમાં કાંઈ કપટ ના કરશો. બીજું, નથી જ જવું તો પછી કશું જ ના કરશો, અધકચરું ના રહેશો, લેર કરી લો. બે જન્મ, પાંચ જન્મ, દસ જન્મ, સો જન્મ લેર કરી લો. પછી જેદી થાક લાગે તેદી ગુરુજી કે પાછા મંડજો, પણ જેદી મંડો તેદી ચોખ્ખા થવા માટે જ મંડજો. જેદી મંડો તેદી ગુણાદિતાનંદ સ્વામી કે અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, કાં તો ધામને પામી જાઓ, કાં તો ભગવાનને પામી જાઓ, કાં તો દેહને પાડી દો. આવી ખુમારીથી જે મોક્ષના માર્ગે ચાલશે એને ભગવાન મળશે. આજ લોયાધામ પરિવારમાં ગુરુજીની કૃપાથી કેટલાય ભક્તો થોડા સમયથી આવ્યા છે, પણ આજે ઝટઝટ પગથિયા ચડવા લાગ્યા છે. બહારનું ખાતા નથી, પીતા નથી, જે તે સાંભળતા નથી, જે તે કોઈ જગ્યાએ ગમે ત્યાં ખાવું પીવું નહીં, ગમે ત્યાં બેસવા જવું નહીં, આવા નિયમો પાડતા થયા છે. ડુંગળી લસણ તો લગભગ ગણાને નથી, પણ થોડા વર્ષોથી આપણે સત્સંગમાં હોઈએ અને ચડી ગયા છીએ, સાવધાન બહુ રહેવું. પાછલા કર્મ અને પાછલી જે પાછલું જે થઈ ગયેલું આપણું કર્મ છે એ ભગવાનને મોટાના આશરે આવતા બળી ગયું છે, પણ જો ગાફલ થઈએ તો એ કર્મ ફરી પાછા આપણને ખેંચી લે અને પકડી લે એવા છે. એટલે સાવધાન અવશ્ય મેવ રહેવું જોઈએ. ગમે એટલા વર્ષોથી સત્સંગમાં હોઈએ પણ સાવધાની એ સારામાં સારું શસ્ત્ર છે, સાવધાની એ સારામાં સારું કવચ છે, અનુસંધાન એ સારામાં સારો રક્ષક છે. અનુસંધાન રાખવું જોઈએ. આઠમો નરક છે આગળ, શુકરમુખ નરક, આઠમો નરક. એ નરકની અંદર રાજાઓ, આમ તો જે મોટા સત્તાઓવાળા હોય ને કે જે ન્યાયને અન્યાયમાં ફેરવી દે એવા, પછી આ બધા વકીલો હોય, ખોટાનું સાચું, સાચાનું ખોટું એવા બધા હોય, સરપંચો હોય, આગેવાનો હોય કંઈ, કે જે ન્યાયને અન્યાયમાં ઠેરાવી દે એવા જે હોય, નેતા, રાજા, દિવાન, મંત્રી, તંત્રી, પોલીસ, અધિકારી, અધિકારીઓ હોય ને એ બધા જે ખોટું કરે એ બધા એમાં જાય, અને ત્યાં શેરડી જેમ પેલા ચીચોડામાં પીલાય ને એમ એને પીલવામાં આવે છે. અનેક અનેક વખત પીલવામાં આવે ને રસ કાઢો, હજારો વર્ષ સુધી પીલવામાં આવે, આમ નાખે, પીલે, પાછો હાથ ફેરવે, હરખો થાય એટલે ફરી આમથી નાખવાનો. મજા આવે, હા મજા આવે. શેરડી પીલાઈ એ જોઈ છે ને, આપણને જમદું તો પછી ને પીલ્યા તો છે એક વખત, તો ક્યારેક તો પીલા હાંધા ન દુખતા આપણને, ક્યારેક હાંધા દુખે, દુખાવા થાય, એ બધા આનો માર ખાધો છે એ દુખે છે. જન્મો જન્મ પહેલાં આપણે જે માર ખાધો હતો ને તો હજુ આપણને દુખાવો છે, ગળામાં દુખે, માથામાં દુખે, પગમાં દુખે, પેટમાં દુખે, હાથમાં દુખે, એ જન્મો જન્મનો માર છે બધો, પણ આપણને ભૂલાઈ ગયું છે. એટલે આ જન્મે હવે મહારાજ મળ્યા છે એ સુખેથી અક્ષરધામમાં એ મુક્તો ભેગા સુખ ના ભોગવીએ, તે આ બધી આ નરકશાળામાં જવું એ મુક્તો ભેગા સુખ લઈએ. આમાં તો નથી જ જવું, આપણે નથી જ જવાના, વાત નક્કી છે, પણ અક્ષરધામમાંય ના પહોંચ્યા આમાંય ના ગયા તો મહારાજે પ્રથમના 18માં કીધું, ભૂત કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે, આ નરક જ છે ને મોટું, તમારે ને અમારે લાખો ગાવનું છેટું થશે. માટે ચોખ્ખા થવા માટે મહેનત કરવી, ચોખ્ખા થવામાં બીજું કાંઈ નથી, આજ્ઞા મહારાજે કીધી છે એટલી પાડો એટલે ચોખ્ખા, જેવી મહારાજે કીધી છે એટલી આજ્ઞા પાડીએ એટલે ચોખ્ખા. શું મહારાજે આપણને કઠણ કીધું છે કહો મને, અમને સાધુને શું કઠણ કીધું છે અને તમને શું કઠણ કીધું છે? શું તમને એવું કીધું ખાવાનું છોડી દો? શું અમને એવું કીધું ખાવા પીવાનું છોડી દેજો સંતો? ના, આ પાંચ વર્તમાન છે, આ તમારા સાધુના છે, આ હરિભક્તોના છે, સુખેથી પડે એવા છે, આ શિક્ષાપત્રી છે,
કોઈ જગ્યાએ કઠણ ના પડે એટલું સરસ શ્રીજી મહારાજે રચ્યું છે. બોલો, કોઈ જગ્યાએ શ્રીજી મહારાજનો એક પણ નિયમ એવો નથી કે જે પાડતા જીવાત્માને બિલકુલ કઠણ પડે. જે કઠણ પડે છે એ પોતાનું મન હરામી છે ને મન નથી પાડવા દેતું. મહારાજ તો બહુ દયાળુ છે, એને આપણી કેપેસિટી જોઈ આપણી કેપેસિટી કરતાં ઘણું નીચું જઈને આપણને નિયમ દીધા છે. અમારે સાધુના તમારા નિયમો જે મહારાજે રચ્યા છે ને એ નિયમો આપણી કેપેસિટી કરતાં શ્રીજી મહારાજે ઘણું નીચું જઈને રચ્યા, આપણે પાડી શકીએ એવા જ છે. જે આપણાથી નથી પડાતા એ આપણું હરામી મન આપણને નથી પાડવા દેતું. જે આપણું જન્મો જન્મથી દુશ્મન થઈને બેઠું છે, જન્મો જન્મથી આપણને આ નરકની ખાઈઓમાં ધકેલવા માટે લઈ જાય છે, આપણા ઇન્દ્રિયોને અંત આ ઇન્દ્રિયોને ખોટા માર્ગે લઈ જવા માટે ચાલી રહ્યું છે એ મન, એ જ મન પાછું ભગવાનમાં લાગી જાય તો ભગવાનમાં લાગી જાય, વાંધો ના આવે. પણ આજ્ઞા પાડીએ, થોડુંક એને પકડી રાખવું પડે. મહારાજે આમ કીધું છે એટલે મારે આમ નથી કરવું. એક ભગત છે, એક યુવાન છે, હમણાં થોડા વર્ષોનો એને સત્સંગ છે, બહારનું ખાવાનું છોડી દીધું. હવે ઓફિસોની અંદર કામ કરવાનું થાય ત્યાં તો બહારથી બધાય પેલી પાર્ટી હોય, કોઈનો બર્થડે હોય, ક્યારેક કંપની તરફથી પાર્ટી હોય, બહારથી બધું આવે ને. આને બહારનું ખાવાનું છોડી દીધું. લગ્નમાં પણ નથી ખાતો એ યુવાન, લગ્નમાં પણ નથી ખાતો. કોઈના લગ્નમાં જાય તો પણ ઘેરથી રોટલી શાક લઈને જાય છે, પતિ પત્ની બંને આવા છે. છતાંય પણ પેલું વર્ષો પહેલાં ખાધેલું, હજુ છ વર્ષથી પાંચ વર્ષથી સત્સંગના આવા પાકા નિયમ પાડતો થયો હોય, હવે ઘરમાં તો બધું બને નહીં. એ જે હોટલોમાં મળતું હોય, હવે જલેબી ઘેર આવડે નહીં તો બને નહીં, કચોરી ઘેર એટલી ટાઈમ ના હોય તો ના બનતી હોય, એટલે પેલા બાજુવાળા ખાઈને એની સુગંધ આવે ને. એટલે આ યુવાન કે સ્વામી, મને મન મારું આગું પાછું થાય પણ હું એને પકડી રાખું કે મારા કામનું તો નથી જ, પણ અંદર આમ રસ આવવા લાગે થોડો થોડો. જોયું, પણ એ જો પકડી રાખે છે તો એને જોઈ ભગવાન ગુરુજી સંતો બધાય રાજી થાય. ઉપરથી એ સંતો અને ગુરુજી મહારાજને કે મહારાજ તમે એના હૃદયમાં વસજો, એને બહુ મોટી હિંમત આપજો, એને ક્યારેય પણ એની જીભ પર એ ન ખાવા યોગ્ય ન ખાવા દેતા. અને એની અંદર કદાચ કસર રહી જાય, એનો દેહ પડતા સુધીમાં કંઈ કસર રહી જાય તો ગુરુજી જેવા મોટા પુરુષ હોય પોતાના માથે લઈ લે એની કસરો. ક્યારે મરતા સુધી લડ્યો છે ને, શાબાશ છે, પણ લડતો જ ના હોય, ખાલી બસ બે આમ હાથ જોડીને ઊભો રહે, બાકી બીજું કાંઈ નહીં. એને જે ફાવે કર લેતો હોય, જે જોવું હોય જોઈ લેતો હોય, તો ભગવાન અને મોટા સાધુ રાજી ન થાય. માટે ભગવાનના ભક્તો આપણે બધાએ સાવધાન થવાનું છે. ત્યાર પછી એ જીવને અંધકૂપ નામના નરકમાં નાખવામાં આવે છે. એ અંધકૂપની અંદર કોણે નાખવામાં આવે? ચાંચળ, માંકડ, માખી, કીડી, મકોડી આવા બધા જંતુઓને માર્યા હોય ને એ અંધકૂપ નરકમાં નાખવામાં આવે. ન્યા બધા જંતુઓ પછી એને ફોલી ખાય. આ બધા એને અહીં માર્યા હોય ને એ બધા ન્યા ભેગા થાય, એને ન્યા વાટ જોઈને બેઠા હોય, કેદી આપણો માલ આવે, અને તેદી ત્યાં એને ખાય. આવું દુઃખ એને ત્યાં મળે છે. કૃમિ ભોજન નામના નરકની અંદર પછી એને નાખવામાં આવે છે. એકલો ખાતો હોય, ખૂણે બેસીને, કોઈને આપે નહીં, એકલો ખાઈ લે, આવી ટેવ હોય, સારી સારી વસ્તુઓ, પોતાને ઘેર કોઈ અતિથિ આવ્યા હોય, અભ્યાગત આવ્યા હોય, સાધુ સંતને બ્રાહ્મણ આવ્યા હોય, માતા પિતા હોય, એને ક્યારેય ભોજન સારું ન દીધું હોય ને પોતે સારું સારું ખાઈ લેતો હોય, એની અવગણના કરી હોય, એવા જીવાત્માઓને કૃમિ ભોજન નરકમાં નાખવામાં આવે છે. ત્યાં કૃમિઓ કૃમિ હોય છે, બધા જીવજંતુઓ. આ જીવાત્માને યમદૂતો મારી મારીને કહે છે કે આ જીવડા તું ખા, ઓલા જીવડા એને ખાય અને જીવડાને ખાવાના, આવું ભોગવવું પડે છે. માટે માં બાપ, સાધુ સંત, બ્રાહ્મણ, અતિથિ એને જમાડજો. તમારે મોઢામાં ન જાય તો ચાલશે, ઘરમાં કંઈ સારી વસ્તુ બની હોય તો આ ઉંમરવાળા હોય એને પહેલાં જમાડીએ, અને પછી જુવાનિયા હોય લેવું. તમે તો ખાવા હજુ ઘણું રહેશો, પણ મા બાપ વડીલો એને પહેલાં આપવું, સાધુ સંત બ્રાહ્મણ કોઈ અભ્યાગત આવ્યા હોય એને પહેલાં આપવું. આ કૃમિ ભોજન નામનું નરક છે. પછી સંદંશ નરક, એ નરકની અંદર જેને બ્રાહ્મણના ધનની ચોરી કરી હોય, સોનું ચોર્યું હોય, આવા જીવાત્માઓને સંદંશ નામના નરકની અંદર નાખવામાં આવે છે. ત્યાં આગળ જેને દગો કરીને સોનું લીધું હોય, હા સોની હોય ને, કંઈક ચોરી કરી લીધી હોય દગો કરીને સોનાની, એને પછી એ નરકમાં નાખવામાં આવે. જો ચોરી કરી હોય તો, ના કરી હોય તો કાંઈ નહીં. ત્યાં આગળ તપાવેલી લોઢાની સાંસીથી એની છાતીમાંથી ચામડીને ખેંચી ખેંચીને તોડે છે, અને શરીરમાં જેટલી રગ છે એને તાની તાનીને કાઢે છે.
સોનાના તારને ખેંચતો હતો જેમ એ, એમ જમદૂત એ પાપીની નસને ખેંચે છે અને ચોરી કરે છે, તેને આવા દુઃખ ભોગવવા પડે છે. લો આ એ નરકની વાત થઈ. ત્યાર પછીથી તપ્ત સુરમી નરકની અંદર એને નાખવામાં આવે છે. તપ્ત સુરમી નરક, જેને કોઈ સ્ત્રીએ કોઈ પુરુષ સાથે વ્યભિચાર કર્યો હોય કે કોઈ પુરુષે કોઈ સ્ત્રી સાથે વ્યભિચાર કર્યો હોય, પારકી સ્ત્રી સાથે, પારકા પુરુષ સાથે, તો એને એક વખત એ સ્ત્રીને ભેટ્યો હોય કે કોઈ સ્ત્રી પુરુષને એક વખત ભેટી હોય, તો એને એ નરકની અંદર પુરુષનું પૂતળું બનાવીને, લોઢાનું પુરુષનું પૂતળું તપાવીને, સ્ત્રીનું પૂતળું લોઢાનું બનાવીને અને બહુ તપાવીને પુરુષને એ સ્ત્રી સાથે અહીં એક વખતે ભેટ્યો હોય ત્યાં હજાર વખતે પૂતળા સાથે ભેટાડે છે. એક વખત અહીં કોઈ સ્ત્રી પર પુરુષ સાથે ભેટી હોય તો એને એક હજાર વખત પુરુષના તપાવેલા લોઢાના પૂતળા સાથે ભેટાડે છે. જમદૂતો આ તપ્ત સુરમી નામનું નરક છે, એની અંદર જીવને નાખે છે. ત્યાંથી એ જીવને વજ્રકંટક નામના નરકની અંદર નાખે છે. વજ્રકંટક જ્યાં સાલમલીના, જ્યાં આગળ એ વજ્રકંટકની અંદર નાખે છે ત્યાં સાલમલીના ઝાડ છે, એ ઝાડના કાંટા ભાલા જેવા છે. એ પાપી જીવાત્માને ઝાડ ઉપરથી નાખીને પછી ફેંકીને જોરથી નીચે ખેંચવામાં આવે, પાછો નાખવામાં આવે, પાછો ખેંચવામાં આવે, આવી રીતનું દુઃખ એને ત્યાં આગળ આપવામાં આવે છે. એ નરકમાં કોણ જાય છે? તો પરસ્ત્રી સાથે અને પશુ સાથે, જેને કામાતુર થઈને વિષય સુખ ભોગવ્યું હોય. બોલો, આ પાપ તો આપણે વિચારી પણ ના શકીએ, પણ શાસ્ત્રોમાં લખ્યા છે તો આવા પાપ કરવાવાળા પૃથ્વી પર હોય જ. આ લખ્યું છે એટલે આવું પાપ થતું જ હોય. તો એ પ્રકારના પાપ કરવાવાળાને આ દુઃખની અંદર ત્યાં નાખે છે. ત્યાર પછીથી એને વૈતરણી નરકમાં નાખે છે. ત્યાં વૈતરણી નામની નદી છે. આખી નદી રક્ત, હાડકા, ચામડા, મજ્જા, આનાથી આખું પરુ પાક એનાથી આખી ભરેલી છે. અને એ નદીની અંદર એને નાખવામાં આવે છે. હજારો વર્ષ સુધી એની અંદર કેટલાય કીડાઓ પડ્યા હોય અને હાડકા માંસ એની વચ્ચે એને પડ્યા રહેવાનું, કેવી દશા થાય એની વચ્ચે એ જીવને અનેક અનેક હજારો વર્ષ સુધી નાખી રાખે છે. ત્યાં આગળ કોણ? તો જે જીવ ત્યાં આગળ રાજા, આની અંદર કોને નાખવામાં આવે છે? તો જે લોકોએ રાજા અને સારા કુળમાં જન્મેલો હોય તો પણ, જે માનવીઓ ધર્મ મર્યાદાને ભાંગે, સારા કુળમાં જન્મ્યો, જે હલકા કુળમાં જન્મ્યો છે એને ધર્મ નિયમની ન ખબર હોય, પણ સારા કુળમાં જન્મ્યો એને ધર્મ ન પાડતો હોય, એને આમાં નાખવામાં આવે છે. કારણ કે ગંદોરીઓ એટલે. ત્યાર પછી પુયોદ નામનું નરક છે, જેને શૌચાચાર છોડી દીધા હોય, બાહ્ય પવિત્રતા અને આંતરિક પવિત્રતા કાંઈ રાખતા ના હોય, શૌચાચાર, હાથ ધોવા, પગ ધોવા, બાથરૂમ જઈને, લેટ્રિન જઈને હાથ ધોવા, સ્નાન કરવું, કેટલાય ભગવાનના ભક્તો એવા છે જે સ્નાન કરે છે, સ્નાન કરવું જોઈએ. કોઈ દિવસ ગ્રહસ્થ ભક્તો ઘણીક વખત એવું તરત આમ બોલી જાય સહજ, અમે તો ગ્રહસ્થ, અમારે તો નોકરી કરવાની, અમારે ધંધો કરવાનો, અમારે તો કેટલી વિટંબનાઓ. ભાઈ, તમારે વિટંબના હોય, ધંધો હોય, નોકરી હોય, શ્રીજી મહારાજે કોઈને કોઈ એવી છૂટછાટ નથી આપી. તમને ધંધો કરવાની છૂટ દીધી છે, નોકરી કરવાની છૂટ દીધી, તમે ગ્રહસ્થ આશ્રમમાં છો, કરો, પરંતુ ધર્મ નિયમને ચુસ્તતાથી પાળો, શૌચને બહુ ચુસ્તતાથી પાળો. આજે લોયાધામ પરિવારમાં ગુરુજીની કૃપાથી એવા કેટલા ભક્તો છે જેના ઘરની અંદર હાફ બાથરૂમ હોય ને, એ પેશાબ પાણી સિવાય વપરાતું નથી, એના ઘરોમાં બોર્ડ મારેલા હોય કે આમાં પેશાબ પાણી સિવાય બીજું કંઈ ના, આની અંદર બીજી ક્રિયા ન કરવી, બહારથી મહેમાનો આવે ને તો એ બોર્ડ વાંચીને જ જાય, કારણ કે એ ટબને અડીને નાહવું પડે તો એને નથી અડતા. આટલું શૌચ વિધિ પાડવાવાળા ભગવાનના ભક્તો આજ છે, પાડે છે, અમેરિકા જેવા દેશમાંય પાડે છે, પડે છે, રહે જ છે, આ દેશમાં રહે છે, એના છોકરાઓ પણ પાડે છે, એના છોકરાઓ આ દેશમાં ભણે પણ છે, અભ્યાસ પણ કરે છે, સારા તૈયાર પણ થાય છે, બધું જ થાય છે, આ લોકમાં પણ નથી પાછા પડતા ને પરલોકનું પણ નથી પાછું. જેટલું આપણી અંદર કસર રહે છે એટલી આળસ અને પ્રમાદે કરીને રહે છે. આપણી ગાફલાઈઓ છે, આપણી ગાફલાઈઓ છે. કોઈ ક્યારેય એવો આર્ગ્યુમેન્ટ ન કરે કે અમારથી, એ બધી જ આપણી ગાફલાઈઓ છે. શું ન થાય, આજે અમે સંતો, બહાર કપડું નથી સૂકવાતું અને અમારે સોળે રહેવું છે, રહીએ છે, આ સ્ટેજની નીચે નથી ઉતરતા, સોળે રહેવું છે, નિયમ પાડવો છે તો પડાય છે,
કેમ ન પડાય? નાની જગ્યા છે રહેવાની, રસોડાની બધી, છતાંય પણ એની અંદર જો સોળે પાડવું જ છે, કરવું જ છે, ગુરુજીની આજ્ઞા જ છે, મહારાજને રાજી કરવા છે, તો કરી શકે છે. બધું જ શક્ય છે, કશું જ અશક્ય નથી, કશું અશક્ય નથી. માટે સાવધાન થઈને શૌચ વિધિ છે એને પણ ભગવાનના ભક્તોએ શીખવો જોઈએ. સંતો થકી, તમારી કેપેસિટી પ્રમાણે સંતો તમને શીખવાડે, પણ એ પ્રમાણે કરવું જોઈએ. બાહ્ય પવિત્રતાના આભ્યંતર પવિત્રતા જેને છોડી દીધી હોય, મનની શુદ્ધિ, શરીરની શુદ્ધિ, વિચારોની શુદ્ધિ, ધનની શુદ્ધિ, એ જેને રહી નથી એને પુયો જ નરકમાં નાખવામાં આવે છે. વેશ્યાઓનો જે સંગ કરે છે એવાને પુયો જ નરકમાં નાખવામાં આવે છે. એ પુયો જ નરકની અંદર શું છે, આખો એક સમુદ્ર જેવું સરોવર ભરેલું છે. એની અંદર પાણી શાનું ભર્યું છે ખબર? મળ, મૂત્ર, વિષ્ટા, કફ, પિત્ત. આ કફ, પિત્ત, આ બધું છે ને, મળ, મૂત્ર, વિષ્ટા, એ બધું ભરેલું છે અને એમાં એને નાખવાનું, કારણ કે ગંદો જ રહ્યો, કોઈ દી ચોખ્ખો થયો ને અહીં ચોખ્ખો ના રહ્યો, એટલે એને એમની અંદર ગમતું જ હોય, નાખો એમાં. આ હા હા, ડૂબકા ખાતો હોય વિષ્ટા ને મૂત્રની વચ્ચે, અને ત્યાં ડૂબકા ખાઈને કે મને બહાર કાઢો, આ ગંધ આની વચ્ચે હું રહેતો નથી, જમદું તો એને પરાને ધકેલે અંદર. મૂર્ખા, કોઈ દી તું નાહ્યો તો? કોઈ દી તે હાથ ધોયા હતા? કોઈ દી તે પગ ધોયા હતા? ક્યાં ક્યાં તું રખડી આવ્યો ને ક્યાં ક્યાં તું જઈ આવ્યો, તું યાદ તો કર. આ તારીખે અહીં આ કર્યું, આ તારીખે અહીં આમ કર્યું, એમ કરીને પાછા માથામાં બે મારે અને નાખે અંદર. આ પુયો જ નરક, બહુ ભયાનક નરકો છે આ બધા. પછી પ્રાણરોધ નરક છે, એના પછી એમાં નાખે છે. બ્રાહ્મણ થઈને જે મૃગલાદિક પશુઓને મારીને હિંસા કરે છે એને પ્રાણરોધ નરકમાં નાખે, ત્યાં બાણોથી એને વિંધે. બ્રાહ્મણ થઈ અને અહીં આગળ મૃગલાની હિંસા કરી હોય ને, એટલે ન્યાયને બધા યમદૂતો બધી બાજુથી બાણ છોડીને એને વિંધ્યા કરે છે. ત્યાર પછી એને લાલા ભક્ષ નામના નરકમાં નાખે છે. એ લાલા ભક્ષ નરકની અંદર કોણ જાય છે? તો જેને પોતાના વર્ણની નારી સાથે વ્યભિચાર કર્યો હોય, પોતાના વર્ણની નારી સાથે જેને વ્યભિચાર કર્યો છે, પોતાના મા બેન દીકરી સાથે જેને વ્યભિચાર કર્યો છે, એવો જે વ્યક્તિ છે, એવા વ્યક્તિ, એવા સ્ત્રી અને પુરુષો એને એની અંદર નાખવામાં આવે છે. એ આખી નદી વીર્યની ભરેલી છે, એને વીર્ય પીવડાવવામાં આવે છે કે આ વીર્યને તું પી. આવું ભયાનક નરકની વેદના આ જીવને ત્યાં આપવામાં આવે છે. એક એક આપણે આ દુઃખને વિચારીએ ને આપણા રૂવાડા ઊભા થઈ જાય કે શું આ દુઃખ છે, શું દુઃખ છે, શું આજે આજે આવું તો કોઈ જગ્યાએ આપણે જોયું નથી ને સાંભળ્યું નથી. એવા ભયાનક દુઃખ આ તો સેમ્પલના મૂકે આવા તો સેંકડો છે, સેંકડો છે. આપણી ઉપર મહારાજની કેટલી દયા કે આમાંથી આપણને છોડાવી દીધા, આ જમપુરીમાંથી આપણને છોડાવી દીધા, ટાળી દીધી આપણા માથેથી જમપુરી, એ મહારાજની કેવડી મોટી દયા. બીજું કાંઈ કર્યું કે ના કર્યું એ વાત જવા દો, પણ આ તો આપણા માથેથી ટાળી નાખ્યું. હું ટળ્યું છે એ ખબર હોવી જોઈએ ને, તો મહિમા સમજાય ને આપણને કે આપણા માથેથી કેવડું મોટું ટાળ્યું. જો મહિમા સમજાય તો પડાય, મહિમા સમજાશે મહારાજનો તો મહારાજે કીધું એ પડાશે, નહીં તો કેમ પડાય. પછી વૈશાસન નામનું નરક છે, જે યજ્ઞમાં પશુ વધ કરે છે એને ત્યાં આગળ એ વૈશાસન નરકની અંદર એના પાપે કરીને કાપવામાં આવે છે. પછી સાર મિયાદન નરકમાં નાખવામાં આવે છે. ચોર હોય, રાજા હોય, કોઈના ઘરને એને આગ લગાડી દીધી હોય, રાજાઓ એવા ક્રૂર થયા હોય, હળગાવી દે આખા ગામના ગામ, ચોર લોકો હળગાવી દે, વેપારીઓને લૂંટ્યા હોય, તો એને સાર મિયાદન નરકમાં નાખવામાં આવે છે. ત્યાં 720 યમદૂતો છે, વજ્રની દાઢવાળા છે અને કૂતરા જેવા દેખાય છે લોકો, અને 720 યમદૂતો એક જીવને વળગી પડે. આ જેવો સાર મિયાદન નરકમાં ગયો એટલે બધા એને ફાડી ખાવા તૈયાર થાય, આવું પાપ કર્યું એટલે. પછી અવિચી નરક છે, જેને જૂઠી સાક્ષી આપી હોય, વેપાર કરવામાં ને દાન કરવામાં ખોટું બોલ્યો હોય, એને પહાડ ઉપર ચડાવીને 100 યોજન ઉપરથી નીચે નાખવામાં આવે. ઉપરથી જોવે તેને એવું લાગે નીચે જળ છે, પણ નીચે એકલા પથરા જ હોય, નીચે જાય ત્યાંનો છૂંદો થઈ જાય આખો, ફરી પાછો ઉપાડીને હરખો કરીને ઉપર ચડાવીને ફરી નાખવામાં આવે. હજારો વર્ષ સુધી નાખ જ કરે, એક દિવસમાં હજારો વખત નાખે ને હજારો વર્ષ સુધી નાખે, આટલું દુઃખ એને ત્યાં ભોગવવાનું હોય છે. ત્યાર પછી અયહપાન, જે દારૂ પીવે છે, જે દારૂ પીવે છે એવા લોકોને અયપાન નરકમાં નાખવામાં આવે છે. એના મોઢામાં ઉકળતું લોઢું નાખવામાં આવે છે, પી હજારો વર્ષ સુધી પીવડાવવામાં આવે છે.
પછી ક્ષાર કર્દમ નામનું નરક છે, જે વ્યક્તિઓ અભિમાનથી પોતાનાથી ઊંચા વ્યક્તિઓ છે, ગુણે કરીને, કૂડે કરીને, વિદ્યાએ કરીને, એવા લોકોને જે નમતા નથી, એવા અભિમાની લોકોને ત્યાં આગળ માથું નીચું રખાવીને માર મારવામાં આવે છે હજારો વર્ષ સુધી. રક્ષોગણ ભોજન નામનું નરક છે, જે પુરુષ ભૈરવાદિકની પૂજા કરતો હોય, જે તામસી દેવતાઓ છે એની પૂજા કરતો હોય, એને ત્યાં આગળ એવા જીવાત્માને એ નરકમાં યમદૂતો કુહાળાથી કાપી કાપીને એક વખત નહીં હજારો વખત કાપે છે, એ રક્ષોગણ ભોજન નામનું નરક છે. પછી શૂલપ્રોત નામનું જે નરક છે, જે વન અને ગામડાના પ્રાણીઓ હોય, પેલા પાલતુ પ્રાણી, એને ફોસલાવીને પકડી લે, દોરડીથી બાંધી લે, ખબર, બકરી હોય કૂતરું હોય એને બાંધે, બાંધીને પછી એની આરે કંઈક રમત કરે, સૂળો ભોકવે, કંઈક એને કૂદાવે અને કંઈક કરે ને, એવું જે પાપ કરતા હોય એને ભયાનક ચાંચોવાળા પક્ષીઓ આ શૂલપ્રોત નરકની અંદર એને આખો ફોલી ખાય છે. પછી દંતસુક નામનું એક નરક છે કે જ્યાં આગળ જે સાપ જેવા ઉગ્ર સ્વભાવવાળા ક્રોધી માણસો હોય, કે જે બીજાને બહુ દુઃખ આપતા હોય, બીજાના હૃદયને છીનભીન કરી નાખતા હોય, એવા ક્રોધવાળા હોય ને ભયાનક, એને ન્યા નાખવામાં આવે. ત્યાં પાંચ મોઢાવાળા ને સાત મોઢાવાળા સર્પો છે, એના એ બધી પાંચે પાંચ મોઢાથી હજારો સર્પો એને પકડે અને આખે આખો ચૂસે, એને કરડે અને કેટલી પ્રકારનું એની ઉપર અત્યાચાર કરે, એ દંશુક નામનું નરક છે ત્યાં. આ બધું આવું થાય છે, અતિ ક્રોધી માણસો ન્યા રાખે છે. અવટન અવટ નિરોધન નામનું નરક છે. પશુઓને કોઈ નાખી દીધા હોય, ખીણમાં નાખી દીધા હોય, ગુફામાં નાખી દીધા હોય, પર્વત પરથી નાખી દીધા હોય, આવા પાપવાળા જે છે, કે પશુઓને પેલા પારધીઓ હોય ને ધુમાડો કરીને એને પકડતા હોય છે, નીચે આગ લગાડીને ઝાડ નાખીને, એવા લોકોને વિષવાળા ધુમાડો કરવામાં આવે ને અંધારી ગુફાની અંદર જીવાત્માને ત્યાં નાખવામાં આવે ને ઝેરીલા ધુમાડા વચ્ચેને રાખવામાં આવે, એને અવટ નિરોધન નામનું નરક કહે છે. ત્યાંથી પર્યાવર્તન નરકની અંદર નાખવામાં આવે છે, જે અતિથી તરફ ક્રોધથી ને કુટિલ દ્રષ્ટિથી જોતો હોય એવાને ત્યાં એના ગીધ અને કાગડાઓ ત્યાં ચાંચો મારીને એની આંખો કાઢી લે છે. અને સૂચિમુખ નામનું નરક છે, જે ધનની ચિંતામાં, પૈસા વધારવામાં પાપ કરે છે અને જે ધનનો લોભી છે એવાને યમરાજાના યમદૂતો ત્યાં એના શરીરને ચીરે, સોય દોરો લઈને સીવે, ચીરે સોય દોરો લઈને સીવે, ચીરે અને સોય દોરો લઈને સીવે. ચીરવું અને સીવવું બે કામ કેમ કર્યા કરવાનું? ઓલાને દુઃખ આપવા, ન્યા કાંઈ સીસી નથી ખૂંગાડીને પછી હાંધા લે, સીધે સીધો ઊભે ઊભો ચીરે અને ઊભો ઊભો જ એને હાંધે, પાછો ચીરે પાછો હાંધે, આવું દુઃખ એ નરકમાં છે. આવા અનેક પ્રકારના સેંકડો દુઃખો છે. ઉપર જે નરક કયા તેમાં પડેલા પાપી જીવો બૂમો પાડી પાડીને ઘણું જ મહાદુઃખ ભોગવે છે, જે મુખથી કહી શકાતું નથી, મહારાજથી મોઢાથી નથી કહેવાતું. બોલો, આવું દુઃખ ભોગવે છે પાપી જીવોને નિરંતર દુઃખ દેવાને માટે જમદૂતો નિત્ય તત્પર રહે છે. જમરાજાના વજ્ર જેવા કઠોર ત્રણ દૂતો ત્યાં રહ્યા હોય છે, જે પાપી જીવોના અંગોને તીખા કુહાડાથી કાપી કાપીને ચાવે છે. તેના ટુકડાઓને પાપી જીવોને પણ ખવડાવે છે, કુહાડાથી કાપે, પોતે ખાય અને બીજા પાપીઓને ખવડાવે. બહુ મીઠું માંસ છે, લો, બહારનું બહુ ખાધું છે, ખાવ, મજા આવે એવું છે ખાવાનું માંસ. ડુંગળી લસણ બરાબર વગારી વગારીને ખાધા છે. સત્સંગી હતા, કંઠીઓ બાંધી હતી, ખાલી ખાલી સત્સંગી થઈ પડ્યા હતા, તો એ ડુંગળીની ખીચડીઓ કોઈ દી છોડી નથી, લસણના ઢેબરા છોડ્યા નથી, લસણના અથાના છોડ્યા નથી, ખાવ, બહુ મીઠું છે આનું, ખાવ, ખવડાવે કાપી કાપીને. યમદૂતો પાપી જીવોને સળગતા અગ્નિમાં વારંવાર બાળી દે છે, ત્યારે તે જીવો અનેક પ્રકારે દુઃખને કારણે બૂમો પોકારે છે, તે પછી અતિશય તપાવેલ તેલમાં તેને ફેંકી દે છે. ત્યારબાદ સર્પ અને વીછીના દંખ દેવડાવે છે, ગીધ પંખી અને કૂતરા પાસે પાપીને ખવડાવે છે, તેથી થતું દુઃખ તો મુખથી કહી શકાતું નથી. જમદૂતો તે પાપી જીવની જીવિત દશા હોય ત્યારે જ તેના આંતરડા ખેંચી કાઢે છે, તેને તલ ભાર પણ દયા આવતી નથી. જમપુરીમાં તે વિકટ પાપ ભોગવવાને યોગ્ય જ હોય છે. પાપી જીવના પાપ જ્યાં સુધી બચ્યા હોય, અર્થાત જ્યાં સુધી ખૂટતા નથી, ત્યાં સુધી વારંવાર પુષ્કળ પ્રમાણમાં તેને દુઃખ આપવામાં આવે, થોડું ઘણું નહીં, બહુ પ્રકારથી. જમદૂત પાપી જીવના શરીરને અનંતવાર કાપે છે, છતાં એક ક્ષણવારમાં તે શરીર પહેલાં જેવું હોય તેવું બની જાય છે. આશ્ચર્ય છે, અનેક વાર કાપે પણ જેવું હોય એવું થઈ જાય, એટલે ફરી પાછું દુઃખ. કર્મફળ પ્રદાતા પરમેશ્વરના પાપી જીવને કર્મફળ ભોગવવાના સંકલ્પને લીધે તે પાપીનું શરીર ફરી જીવિત થાય છે,
પાપી જીવ મનુષ્ય દેહે જે રીતે અન્ય જીવોને મારે છે તે રીતે જ જીવની પાસે તે પાપીને માર મરાવે છે. અતિ ભય પમાડે છે, કેમ જે સર્વે યમદૂતો મહાક્રૂર સ્વભાવના હોય છે. લોઢાના મોટા મોટા મુદગર, છરા, કટાર, વિશાળ ત્રિશૂળ, ભાલા, લોઢાની આંકડીવાળી લાકડીઓ, તલવાર, ખાંડા, ધનુષ, બાણ, ફરસી, ગદા, ચક્ર વગેરે આયુધ લઈને પાપીઓના પ્રાણ લેવા જમદૂતો પાપી જીવને સામે ક્યારેક દેખે છે ત્યારે પાપી પણ જમદૂત સામું જુએ છે. જમદૂતો પાપી સામું જુએ, ઓલો પાપી થરથર ધ્રુતતો જોઈ હમણાં આવ્યા, હમણાં આવ્યા, હમણાં આવ્યા, પણ સામે જ ઊભા હોય, બે હામા હામી જોવે ને આમ એને જોતા જઈને પાછો ચીરે ને મારે આવું દુઃખ આપે. કોઈ વખતે જમદૂત પાપીને હાથીની પાસે ચીરાવી નાખે, કોઈ સમયે યમદૂત પાપી જીવને ઊંચા પર્વત પર ચડાવીને નીચે જમીન ઉપર ફેંકી દે, કોઈ વાર ઝેરી અગ્નિના ધુમાડા પાપી જીવને ઘણીવાર સુધી રૂંધી રાખે, કોઈ વખતે તો જમદૂત પાપીને ખરાબ કિચડમાં દબાવીને રૂંધી રાખીને ઘણું અપાર દુઃખ આપે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના પ્રથમ પુરમાં યમયાતના વર્ણન એ નામે 63મો તરંગ સમાપ્ત થયો. શ્રીહરિ માતા પ્રેમવતી પાસે યમયાતનાની જે વાત જેવી છે તેવી ફરીને વિશેષ કહેવા લાગ્યા. આજે યમયાતના પૂરી કરી દઈએ, બહુ ભયાનક યમયાતના છે. લોઢાણું સ્ત્રીનું પૂતળું આગમાં તપાવીને લાલ કરે, પછી તત્કાળ પાપી જીવને તેનું આલિંગન કરાવે. આગળ આવી ગયું ને હમણાં તપ્ત સુરમી નરક. જે પુરુષે પરનારીનો સંગ અહીં એકવાર કર્યો હોય તેને તે તપાવીને લાલ કરેલી સ્ત્રીની પૂતળી સાથે અનેક વાર બાદ ભરાવે છે. જમદૂત વિકરાળ છે. પાપી મનુષ્ય જેવી રીતે પાપ કરે તેને તે બધી રીતે દેખતા હોય છે. પછી તેનું જેવું પાપ તેને તેવું દુઃખ દે છે. એક કે એક પાપને જોવે છે. અહીંના કેમેરા, અહીંની ગવર્મેન્ટોના કેમેરા અને અહીંની કોઈ પ્રાઇવેટ કંપનીના કેમેરા જેટલા શાર્પ છે ને એનાથી અનંત ગણા, સેંકડો ગણા શાર્પ ભગવાનના કેમેરા છે. એક એક સેકન્ડના જીવના કર્મને જમદૂતો જોવે છે. યમરાજા બધી નોંધ રાખે છે. પાપી મનુષ્ય જેવી રીતે પાપ કરે બધી રીતે જોવે છે. જે પુરુષ કામબુદ્ધિથી પરનારી સામું જુએ, કામબુદ્ધિથી પર સ્ત્રી સામું જે જોતો હોય એની આંખોથી જે પાપ કરે છે તો જમદૂત તપાવેલા લોઢાના ખીલાને પાપીની આંખોમાં ઠોકી બેસાડે છે. બોલો. હા, આ ન્યૂઝપેપરો જે તે અંદર આવતા હોય ને ફોટા, ભગવાનનો ભગત ક્યારેય ન જોવે. તમે કંઈક બીજું બધું જોતા હો ને સમાચાર સાંભળવા, તો પણ એવી ચેનલો આવતી હોય ને એવું બધું આવતું હોય ને એને જોશો જ નહીં. મોક્ષ માર્ગે જેને ચાલવું છે બધું બંધ કરવા તરફ આગળ વધો. મૂવીમાં શું હોય, સિરિયલોમાં શું હોય, આજની સિરિયલો ને આજની મૂવીમાં હોય શું? ભયાનક દ્રશ્યો સિવાય બીજું હોય છે શું? આપણી આંખોને બગાડવા સિવાય, આપણા હૃદયને બગાડવા સિવાય અંદર શું સારું આવે છે, શું સારું આવે છે? હા, જોવું હોય કંઈક ધાર્મિક જો, વાંધો નથી, પરંતુ ખાલી એક મનોરંજન માટે જે તે વસ્તુ ન જોઈએ, જે તે વસ્તુ ન જોઈએ. આપણે કંઈ એટલા બધા બળિયા તો હોઈએ નહીં કે આપણે ખરાબ ચિત્ર જોઈએ ને આપણી વૃત્તિ ચલાયમાં ન થાય, એટલું તો આપણે બળિયા હોઈએ નહીં. કંઈ ખરાબ સાંભળીએ ને આપણા કાન ખેંચાય નહીં, એટલા તો બળિયા હોઈએ નહીં. એવા તો આપણે થઈ ગયા હોય તો કશું રહે જ નહીં. એક તો માંડ માંડે કાદવમાંથી બહાર નીકળ્યા હોય અને પાછા થોડી વાર કથાએ સાંભળી, 8-9 જીએમપુરીની કથા સાંભળી અને 9-10 પાછું કંઈક બીજું ચાલુ કરી દીધું હોય તો એનો કોઈ અર્થ નથી, એનો કોઈ અર્થ નથી. એવા જે કાનોથી જે વાત ન સાંભળવી જોઈએ તેવી વાતોને પ્રેમથી જીવ સાંભળે છે તેના કાનમાં જમદૂતો આનંદ માણીને ગરમ કરીને પીગાળેલા શીશાને ભરી દે છે. જો પિક્ચરના ગીત સાંભળે, કથાએ સાંભળે અને પછી ગાડીની અંદર ભગતારે નીકળ્યા હોય ને તો પિક્ચરના ગીતની સીડી ચાલુ થઈ જાય. ભગત આ ક્યાંથી, એ તો સ્વામી ખબર નહીં ક્યાંથી આવી, પણ ભગત જ વગાડતા હોય રોજ. પણ આપણને કે સ્વામી કથા સાંભળું છું, તો કથા સાંભળી તો આ કથામાં કોઈ દી આવ્યું જ નહીં કે આ ના સાંભળવું, કથામાં કોઈ દી આવ્યું જ નહીં કે આ ના જોવું, કથામાં કોઈ દિવસ આવ્યું જ નહીં કે આ ન ખાવું, એવું કંઈ આવ્યું જ નહીં. ભગતને ઘેર જાય ને પછી ગેરેજમાંથી ડુંગળી લસણના દડા ન્યા મૂક્યા હોય, કે સંતો આવ્યા છે ને તે ડુંગળી લસણ ન્યા મૂક્યા હોય, મસાલાના પેલા આમ પીઝા ઉપર નાખવાના ને બધા પેલા આવે ને બધા સ્પાઇસી મસાલા, એમાં ડુંગળી લસણવાળું હોય ને, આમ તો નથી જ ખાતા પણ થોડું થોડું ટેસ્ટ પૂરતું, ક્યારેક બહુ નહીં, ખાવાનું જ નહીં પણ થોડું. આના માટે આટલું બધું ગાફલપણું હોય આપણું અને મહારાજને રાજી કરવા છે, કેવી રીતે બને, કેવી રીતે બને? માટે બધું વાંચો, વાંચી અને જે નથી ખાવા જેવું લસણ ડુંગળીને હિંગવાળી વસ્તુ ભગવાનના ભગતના ઘરમાં કોઈ માથું પટકીને મરે ને તો નીકળવી ના જોઈએ.
નીકળે જ ક્યાંથી, હોય જ ક્યાંથી? સ્વામિનારાયણ ભગવાનના ઘરમાં વળી હોતું હશે? સ્વામિનારાયણ ભગવાનના ઘરના સત્સંગીની અંદર એવું હોય કે આ એને ગેરેજમાં મૂકવું પડે, ના એને હંતાડી દેવું પડે, ના આમ મૂકી દેવું પડે? અડધી રાત્રે સાધુ આવ્યા હોય ને તો એ સાધુને એમ થાય કે અમે મંદિરમાં આવ્યા છે. એવા ઘર જેદી આપણે કરશું તેદી આપણે કોઈ જગ્યાએ કલ્યાણ માગવા નહીં જવું પડે, મહારાજ સામેથી આવશે. એવા ઘર આપણે કરીએ. જ્યારે આવા પીવડા ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે, જ્યારે આપણને પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષનું છત્ર મળ્યું છે અને જ્યારે આપણને પંચવર્તમાનયુક્ત સંતો ભક્તોનો યોગ મળ્યો છે, ત્યારે ચોખ્ખા થઈએ. આવો યોગ ફરી નહીં મળે. બહુ સ્વામી કે આ તો વરસાદ વરસે છે એટલે કિંમત ન હોય, જેથી વરસાદ નહીં વરસે તેથી કિંમત સમજાશે, એમ આવો યોગ છે ત્યારે જેને કિંમત નથી સમજાતી. સ્વામી કે વરસાદ ન પડે તો કદાચ ભૂખે મરાય, મૃત્યુ થાય, એનાથી વધારે તો દુઃખ ન આવે, પણ આવો યોગ ન મળે તો સ્વામી કે જન્મો જન્મ લખ 84 જમપુરી ઊભી થાય. અત્યારે આ યોગ એવો આપ્યો છે કે આપણને સીધું અક્ષરધામ ઊભું થયું છે, ત્યારે ભગવાનનો ભક્ત ગાફલ ન બને. જમપુરીના જેટલા જમદૂત રહે છે બધાને નિત્ય એવો ઉદ્યમ કરવાનો રહે છે, જેમાં દુનિયામાં ઉદ્યમી માણસને રાત દિવસ કામ ચાલતું જ હોય. જોબો કર્યા જ કરો ને તમે, ધંધા કર્યા જ કરો ને, આમ જમદૂતો રાત ને દિવસ એક જ ધંધો કરે જીવોને. અને કેટલા બધા આ લોકો વફાદાર કહેવાય, જમપુરીને વફાદાર માણસો કહેવાય, ક્યારેય પણ રજા નથી માગતા, રજા જ નથી માગતા, રાત દિવસ કામ ચાલુ ને ચાલુ, ઓન ડ્યુટી એવા છે. 14 કરોડ કામ કરે, 14 કરોડ. નવી ભરતી કરવી પડતી હશે, જાજો પછી લોટ વધી જાય તો ભરતી કરવી પડતી હશે, એ આવા પાપીઓમાંથી લેવા પડે. જમપુરીમાં રહે છે બધાને આવા ઉદ્યમની ટંગશાળા ચાલતી જ રહે છે. જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આ જમદૂતોની આ જમપુરી ચાલતી રહેશે. બ્રહ્માંડનો પ્રલય જ્યારે થશે ત્યાં સુધી આ વ્યવસ્થા રહેશે. પ્રલય સમયે ટંગશાળા બંધ થશે, કારણ કે પછી કોણ પાપ કરે, પ્રલય થઈ જાય પછી. અને જમદૂતો પણ પાપીને મારવાના કામ કરતા બંધ થશે. એને આરામ ક્યારે? પ્રલય થાય ત્યારે. વેકેશન ક્યારે? પ્રલય થાય ત્યારે. પ્રલય થતાં સુધી એને વેકેશન નહીં. અને જમદૂતો પણ પાપીને મારવાના કામ કરતા બંધ થશે. ફરીને જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થશે ત્યારે ફરીને પૂર્વવત જમપુરી પણ થઈ આવશે. પછી જમદૂતો પાપી જીવોને મારવાની ટંગશાળા જેવી પહેલાં હતી તેવી ને તેવી પછીથી પણ ચાલતી થશે. તેમાં જે પ્રકારના પાપી જીવ હશે તે પ્રકારની માર પછાડ પણ થયા કરશે. જે પાપી જીવો હોય છે તેને જમદૂતો વારંવાર વીર્ય વિષ્ઠા અને મૂતર પાયા કરે છે. જમદૂત ઘણા જ ક્રૂર હોય છે, લોઢાના લાંબા મોટા સોયા કરાવે, એનાથી પાપી જીવની ત્વચાને છેદી નાખે. પાપીની ત્વચાને ચીરી નાખીને પછી એને મોટા સોયાથી સીવી લે. હમણાં જ આવ્યું ને નરક, એ અતિ લોભીને અધીરને ખૂબ દ્રવ્ય ભેળું કરે પણ પુણ્ય કરતો નથી, એવા લોકોને આવું કરે છે, માટે લોભ કોઈ ન રાખે. જમદૂતો તો લોભીની ત્વચાને ચીરી નાખીને સીવે છે, તે આ ચીરવાની સીવવાની ક્રિયા વારંવાર થયા કરે છે. જમદૂતો મોટા મોટા લોઢાના કોલુમાં પાપી જીવોને રાત દિવસ પીલે છે. પાપી લોકો ખૂબ દુઃખથી બૂમ બરાડા પાડતા રહે, કેટલાક પાપીને તો લોઢાના મોટા ઘંટમાં વારંવાર પીસવામાં આવે, કેટલાક પાપી જીવોને લોઢાના ખાંડણિયામાં કચડવામાં આવે. હે માતા, આ રીતે અપાર યમયાતનાની વાત મેં કહી. વાત પાપી લોકો જેટલી જાતના પાપ કરે છે તેને ભોગવવા તેટલી જ જાતના નરક કુંડ જમપુરીમાં છે, તેને ગંતા પાર આવે તેમ નથી. જેટલા કુંડ છે તેટલી જ જાતના ત્યાં દુઃખો છે, અગણિત હોવાથી ગણાવી શકાતા નથી. જેટલું પુણ્ય કરે તેટલું જ જીવને સુખ રહે તે પણ મુખે કહી શકાતું નથી. પુણ્ય જેટલું હોય એટલું સુખ થાય. જે મનુષ્ય જ્યાં સુધી ભગવાનને શરણે જતો નથી અને જે પુણ્ય કર્મ કરે છે તેનું ફળ સુખરૂપ સ્વર્ગાદિક મળે છે, પણ તે સુખ અતિ અલ્પ અને ક્ષણભંગુર છે. 3 રસ્તા છે. પાપ કરો, જમપુરીમાં જાઓ. પુણ્ય કરો, સ્વર્ગમાં જાઓ. ભક્તિ કરો, ધામમાં જાઓ. પાપ કરેલા છે, જમપુરીમાં જઈ મુખ્ય પાપોની સજા ભોગવી થોડાક પાપ પુણ્યના આધારે ફરીથી લખ 84માં જાઓ. સ્વર્ગમાં ગયા, પુણ્ય પૂરું થયું, પાછા થોડુંક જે પાપ પુણ્ય વધ્યું છે સામાન્ય પાપ પુણ્ય એ લઈને ફરીથી પાછા લખ 84માં જાઓ. પણ ધામમાં ગયેલો ક્યારેય પાછો આવતો નથી. માટે પાપ પણ ન કરવું, પુણ્ય પણ ન કરવું, ભક્તિ કરવી, નૈષ્કર્મ્ય ભક્તિ કરવી. 11મું નૈષ્કર્મ્ય ભક્તિ, ભગવાનને રાજી કરવા માટે ભક્તિ કર્યા કરવી. પુણ્ય માટે આપણે કાંઈ ના કરવું, પાપ તો કરવું નથી, પણ પુણ્ય માટે પણ કાંઈ સારી ક્રિયા ન કરવી, ભક્તિ મહારાજને રાજી કરવા માટે કરવી. તે સુખ ભોગવ્યા પછી તેને અપાર દુઃખ ભોગવવું પડે છે. જે મનુષ્ય આ લોકમાં ઠગાઈ કરે તે જમપુરીમાં જાય ત્યારે ત્યાં જમપુરીના જેટલા દુઃખ છે તે બધાને ભોગવે છે. યમયાતના ભોગવ્યા પછી પાછા કર્મભૂમિમાં આવીને ઉદ્ભીજ,
ઉદ્ભિજ એટલે જમીનમાંથી થતા વૃક્ષાદિક, ઝાડ, ઘાસ એ બધું. અંડજ ઈંડામાંથી થતા, જરાયુજ બચ્ચું જન્મે ત્યારે એની આજુબાજુ જરા હોય, જરાયુજ. સ્વેદજ ગરમીથી થતા. આ ચાર જેને ખાનો કહેવાય છે તે પ્રત્યેકમાં 21-21 લાખ વાર જન્મ લેવો પડે છે. ઉદ્ભિજ, અંડજ, સ્વેદજ અને જરાયુજ ચાર ખાનોમાં 21-21 લાખ જન્મ લે એટલે 84 લાખ થાય. 84 લાખ યોનીમાં જન્મ લેવો પડે છે. 84 લાખ પ્રકારના જેમાં જન્મ લેવાના હોય છે તે લક 84માં પાપીને લાવીને ધકેલી દેવામાં આવે છે. જમપુરીમાંથી આવી સીધો આ લક 84માં ધકેલે અને એની અંદર પાપી જીવને ગર્ભવાસનું ઘણું દુઃખ વારંવાર ભોગવવું પડે છે. જન્મનું જે દુઃખ છે તેની વાત કહી જાતી નથી. મોટામાં મોટા બે દુઃખ છે, એક જન્મનું અને બીજું મૃત્યુનું. બહુ મોટા ગર્ભવાસનું દુઃખ જેવું કોઈ દુઃખ જ નથી. કોઈ વ્યક્તિ કલ્પના કરે કે માના પેટની અંદર ઊંધા માથે લટક્યો હોય, બાજુની અંદર મળ અને વિષ્ટાની કેરી અને એ માના પેટમાં શું સારું છે, માના પેટની અંદર શું સારું છે. આપણને ઊંધા માથે એસી રૂમમાં લટકાવ્યા હોય ને, ઊંધા માથે 2 કલાક માટે લટકાવ્યા હોય તોય કેવું થાય, થોડો આમ વિચાર કલ્પના તો કરો. આપણને આટલો મોટો હોલ છે ને આમાં ઊંધા માથે લટકાવ્યો હોય 2 કલાક તોય કેવું થાય. તો માનું પેટ તો આવડું, એની અંદર ઊંધા માથે અને એની અંદર એ ઓહો આજુબાજુની અંદર ક્યાંય સારો માલ ના મળે, અંદર હાડકા, લોહી, પરુ, વિષ્ટા, મૂત્ર એની વચ્ચે લટકાવ્યા હોય, આ જીવ એની વચ્ચે ઊંધા માથે લટકે. આ ગર્ભવાસનું દુઃખ બહુ ભયાનક છે. એવા દુઃખની અંદર ભોગવવા માટે જીવને મોકલવામાં આવે છે. અનેક પ્રકારના જન્મોની પાછળ રોગ સંબંધી પણ દુઃખ અપાર હોય છે. વૃદ્ધાવસ્થા અને મરણના દુઃખ પણ અનંત છે. જન્મે એટલે રોગ પણ થાય, શરીર આવ્યું એટલે, અને પછી પાછા વૃદ્ધાવસ્થા પણ આવે એનું દુઃખ, મૃત્યુનું દુઃખ, એવા અનેક દુઃખો આ જીવને ભોગવવા પડે. જીવ જ્યાં સુધી ભગવાનને શરણે જાતો નથી ત્યાં સુધી બધા કયા તે દુઃખ વારંવાર આવ્યા કરે છે, તેનો ક્યારેય છેડો આવતો નથી. હે માતા, જે પાપી જીવો તેને આધ્યાત્મિક એટલે કે મનના દુઃખ, અધિભૌતિક એટલે શરીરના દુઃખ અને આધિદૈવિક એટલે દૈવ સંબંધી દુઃખ, આ 3 પ્રકારના દુઃખ પાપ કર્મને અનુસાર આવ્યા કરે છે, તેને રડતા રડતા ભોગવે છે. એટલે પાપી જીવ અત્યંત વિપરીત રીતે દુઃખરૂપ તે ચારે ખાનોમાં સેંકડો ને હજારો યુગ સુધી વારંવાર ભટક્યા કરે છે. ભગવાનને શરણે ગયા સિવાય ક્યાંય સ્થિર થઈને બેસી શકતો નથી. શરણ એક ભગવાનનું, ભગવાનનું શરણ લે તે દી સુખ. યહા દુખ તારન ઈચ્છા ધારો હોય સબ સે ઉદાસે, દયાનંદ કહે હે સમરો સામડિયો, સુખદાયે તેરા કોન અંતર દેખ તપાસી. જેને આ દુઃખમાંથી નીકળવું હોય એને ભગવાનના શરણે જવું પડે. આ રીતે આ સંસાર અત્યંત દુઃખભર્યો ઘોર અંધાર્યો કૂવો છે. ક્યારેક આવા પાપી જીવને ભગવાન શ્રીકૃષ્ણ કરુણાવશ થઈને ફરીવાર મનુષ્યનો દેહ આપે છે. ક્યારે મનુષ્યનો દેહ મળે છે? 8 અબજ ને 64 કરોડ વર્ષ જાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય, એવા 30 દિવસનો એક મહિનો, એવા 12 મહિનાનું એક વર્ષ, એવા 100 વર્ષ બ્રહ્માની આયુષ્ય, એવા 3.5 કોટી બ્રહ્મા જન્મી અને પાછા લઈ થાય ત્યારે આ જીવને મોક્ષ માર્ગે ચાલવા માટેનો મનુષ્ય જન્મ એક વખત આવે છે. મોક્ષ આમ હું બોલ્યો એને ગણી લેજો, 8 અબજ ને 64 કરોડ વર્ષ ×30 ×12 ×100 એને ×3.5 કરોડ આટલું ગણી અને પછી નક્કી કરવું કે આ યોગ આટલા વર્ષોએ મળે, કેટલો મોઘો છે. આ મનુષ્ય દેહ મોક્ષના સાધનરૂપ છે. હે માતા, મનુષ્ય દેહ ધાર્યા મળ્યા પછી પણ જે સાધુનો સમાગમ કરે છે ને શ્રીકૃષ્ણ ભગવાનને શરણે જઈને ભજન કરતો રહે તો તે મનુષ્ય જન્મમાં ઈચ્છેલી ભુક્તિ અને મુક્તિને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય આવા માનવ દેહને પામીને પણ અસાધુનીને દુષ્ટ પુરુષોની સોબત રાખે તેઓના જીવને સ્ત્રી પુત્રને ધન આદિમાં આસક્તિ કરાવે છે, પછી કુસંગને લીધે શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિથી દૂર રહે છે. તુચ્છ બુદ્ધિવાળો અને વિચારવાળો મનુષ્ય ફરીથી અપાર દુઃખને પામતો જ રહે છે. કુમાર્ગે ચાલવાથી એના દુઃખનો પાર આવતો નથી. વળી જે પાપી લોકો આ મર્ત્યલોકમાં પાપ કરીને કાળે કરીને શરીર છોડીને જમદૂતોના હાથમાં જાય છે, અપાર દુઃખોથી ભરેલી એવી તે યમયાતનાને તે પાપી લોકો ફરીથી પામે છે. પછી
તેના દુઃખોને પાર આવતો નથી. ઉપર જે ચાર ખાંડ કહી તેમાં પાપી જીવો 84 લાખ જાતના શરીરોને વારંવાર ધારણ કરતા રહે છે. એટલું બધું દુઃખ સહે છે તેનો મોઢે કહે પાર આવતો નથી. ભગવાન પણ આ દુઃખનું વર્ણન કરતા થાકી જાય છે. તો આપણે તો થાક્યા જ નથી, આપણે ફરીને આવ્યા છે. આ તો વર્ણન કરતા થાકે છે, આપણે આમાં ફરીને આવ્યા તોય થાક લાગતો નથી. બોલો, તોય આપણને એવું થતું નથી કે હવે અટકાવી દેવું છે. થયેલું છે ને આપણને, એટલે અહીં બેઠા છે. પણ પાકું રાખવું, ભૂલાઈ ના જાય. હે માતા, આવી રીતના જે હરિવિમુખ જીવો છે તે અત્યંત દુઃખોને સહન કરે છે, તો પણ ફરીવાર જ્યારે તેને મનુષ્ય દેહ મળે ત્યારે તે દુઃખને માર્ગે જ ચાલે છે. તેને જે ગુરુ મળે એ પણ પોતા જેવા જ હોય, માતા પિતાને બીજા મનુષ્ય પણ એવા જ હોય, તેને આરામથી જ બધું શીખવાડે. અને પોતાની જેવી બુદ્ધિ હોય તેવી જ તે બધા લોકોની બુદ્ધિ હોય, બધાની બુદ્ધિ જેવી ઊંધી, મા બાપ ગુરુ બધાય. એ સૌ મોક્ષ બાબતની બુદ્ધિ તો નાશ પામી ગઈ હોય, તેથી સૌ સંસારનો પાસ એ બધાને લાગ્યો રહે છે. જેના હૃદયમાં ભગવાન અખંડ નિવાસ કરીને રહ્યા હોય એવા સદગુરુ સંત જ્યારે જીવને મળે ત્યારે બીજો કોઈ સંસારનો પાસ લાગતો નથી. સદગુરુને સાચો સાધુ મળે ત્યારે જીવના હૃદયમાંથી પૂર્વના પાપના પાસ કાઢી નાખે. એવા સદગુરુના સંગે બધું નાશ પામી જાય. જેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહ્યા હોય તે આખા બ્રહ્માંડના જેટલા ભોગ સુખ કહેવાય છે બધા જેટલી દુઃખદાયી વસ્તુઓ છે તેના કરતાં પણ ભૂંડા સમજે છે. આવા સદગુરુ લોકોને ઠગવાની વાતો કરતા નથી, તેથી જ તેનાથી અનંત જીવનો ઉદ્ધાર થાય છે. ઉપરથી જુદા ને અંદરથી જુદા આવા લોકો તો દુનિયામાં બહુ દેખાય. વાતો કરતા હોય ત્યારે તો લાગે કે બ્રહ્માંડ તોડી નાખશે, પણ જો એના આંતરિક કેમેરા એની પર મૂકવામાં આવ્યા હોય ને તો હજારો જગ્યાએ ફોલ્ટમાં હોય. હજારો જગ્યાએ પરને કહેવામાં પ્રવીણ પૂરા હોય, પણ હજારો જગ્યાએ એવા કપટને છળ કરતા હોય જેને પરમાત્મા જોવે છે, એવા ભગવાનના મોટા પુરુષો પણ જોવે છે. આવા સદગુરુ લોકોને ઠગવાની વાતો કરતા નથી સાચા સદગુરુ તો, અને બીજા તો ઉપરથી જુદા ને અંદરથી જુદા હોય છે. આવા દંભીને ભગવાનના ચોર સમજવા, એક ઠગને બીજા ઠગનો અભાવ આવતો નથી, ઠગ બીજા ઠગને ભગવાન બનાવી દઈને પૂજે છે, ઠગ ઠગ હોય એટલે આલે એવા ગુરુ ચેલાઓનું. એક ઠગના સંગથી બીજા ઠગ લોકો અન્યને છેતરીને પોતાનું પેટ ભરતા હોય છે. સાચા સદગુરુ હોય તે વાત વાતમાં ઠગ ગુરુને બતાવી દેતા હોય છે. મુમુક્ષુ હોય તે સદગુરુની વાતને માને છે, પણ ઠગ લોકો એ વાતને માનતા નથી. આ જગતમાં જે લોકોને ઠગે છે તે પરલોકમાં અપરંપાર ઠગાય છે. જે બીજાને ઠગતો રહે છે તે ઠગાતો જ રહે છે. કર્મફળ પ્રદાતા પરમેશ્વરને ત્યાં અંધેર નથી. જેટલા સત્પુરુષો છે તે ભૂત ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળનું બધું જ જાણતા હોય છે, તેથી સત્પુરુષ ક્યારેય ઠગને રસ્તે ચાલતા નથી. જે ઠગ છે તે તો સત્પુરુષને પણ ઠગ કહે છે. લો, આ ઠગ તો આવા હોય, સાચા સાધુ નહીં કે એ ઠગ છે, સત્પુરુષની ઠગ કહે. આ લોકમાં ઠગ ચાહે તેમ ચાલે, પણ આગળ જમપુરીમાં એની વાત છે. જમપુરી લખ 84 અપાર જન્મમરણનું દુઃખ એ બધું ઠગ લોકોને દંડ દેવા માટે જ રચ્યું છે. ભલે અત્યારે ઠગ લોકોને લગારે ત્રાસ થતો ન હોય, પણ અંતે અપાર દુઃખ ભોગવવું જ પડશે. ઠગ લોકોથી તો આખું બ્રહ્માંડ ભર્યું છે. ભગવાનનું ભજન કરે છે તે સંસારને તરી જાય છે. જ્યારે જીવ ઠગ બુદ્ધિને છોડી દે ત્યારે મહાભાગ્યશાળી બની જાય. માટે ઠગ બુદ્ધિને છોડવી, આપણી અંદર જે રહી ગઈ હોય ને સત્સંગ કરતાં કરતાં, હજુ ઠગાઈ બુદ્ધિ, કપટ બુદ્ધિ, છળ બુદ્ધિ એને છોડી દેવી. એવું ના માનવું કોઈ મને જોતું નથી, સાંભળતું નથી. આપણને બધા જોવે છે, બધા સાંભળે છે, પણ દયાળુ ભગવાનના ભક્તો સંતો મહારાજ છે એટલે બોલે નહીં. બાકી આપણા છળ કપટ બધું વિચક્ષણ પુરુષોને શું ખબર ન પડે. આવા મહાભાગ્યશાળી તો પૂર્વે કેટલાય સંત ભક્ત થઈ ગયા, જેમ કે ધ્રુવ, પ્રહલાદ વગેરે, અને વિભીષણ, વાનરો, ગોપીઓ, ગોવાળો, વસુદેવ, નંદજી ભક્તિથી મતવાલા થઈને, ઉદ્ધવજી, પાંડવો, દ્રૌપદી અને અન્ય આવા અનંત લોકોએ સત્સંગ કર્યો, તેથી તેમને અપાર સુખ મળ્યું. ઠગ લોકોને સર્વે પ્રકારનું દુઃખ મળ્યું છે. જીવ જ્યારે સંતોનો સમાગમ કરીને સંસારમાં દુઃખને દેખે ત્યારે તેને વૈરાગ્ય ઉપજે છે. પછી તે વૈરાગ્ય દિન પ્રતિદિન વધતો જાય છે. પછી દુષ્ટ એવા જે અસદગુરુ તેના સંગથી અત્યંત ભય પામતા રહે, અને પછી તેઓ શ્રીકૃષ્ણ ભગવાનનો આશ્રય કરે છે. ભગવાનનો આશ્રય કેવો છે? તો હેમા, જીવને દુઃખ, ક્ષય અને ભયથી રહિત કરી દે. આશરો તો જીવ માટે નિરંતર અનુપમ અને પરમ આનંદરૂપ હોય છે. ભગવાનના આશરા જેવી કોઈ વાત નથી. આશરો એક એવું સાધન છે જીવનું સહેજે સહેજે કલ્યાણ કરે. હે માતા, જે મનુષ્યો વૈરાગ્ય વિનાના હોય તેને દુઃખ વિનાનું સુખ હોતું જ નથી, તેમાં ભગવાનની ભક્તિ પણ હોતી નથી. પરંતુ જે માણસને વૈરાગ્ય થયો હોય તેમાં સ્નેહયુક્ત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિની વૃદ્ધિ થાય છે. છેવટે તે પરમ ગતિ કહેતા આત્યંતિક મોક્ષને પામે છે. હે માતા, આ રીતે મેં વૈરાગ્ય ઉપજ્યાનું કારણ કહ્યું, તેની સાથે અનેક જીવોને સંસારમાંથી તારનાર વૈરાગ્યનું સ્વરૂપ પણ કહ્યું. હવે આ સંસારના પાસથી છૂટવાની જેને ઈચ્છા થતી હોય તેને આવશ્યક વાત કહું છું. ભક્તિ મનોવાંછિત સુખ દેવાવાળી છે.
જેવા દુઃખનો જેમાં દુઃખનો લેશ પણ નથી હવે તેનું સ્વરૂપ દેખાડું છું અર્થાત કહું છું. હવે ભગવાન શ્રીહરિ માતાને ભક્તિનું સ્વરૂપ કહેશે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના પ્રથમ પુરમાં વૈરાગ્યના સ્વરૂપનું અને લક્ષણનું નિરૂપણ કર્યું અને અમે 64મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઘનશ્યામ મહારાજ.